યુક્રેન પર હુમલા અંગે યુએનએસસીમાં રશિયા સામે નિંદા પ્રસ્તાવ રજૂ થયો છે. યુએનએસસીમાં ભારત વોટિંગમાં સામેલ ન થયું. ચીન અને યુએઈ પણ વોટિંગમાં ન થયા સામેલ. નિંદા પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરુદ્ધમાં 1 વોટ. રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કરી પ્રસ્તાવ ફગાવ્યો. અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે પુતિન પર લાદશે પ્રતિબંધ. અમેરિકાએ કહ્યું કે રશિયાએ કોઈ કારણ વિના યુદ્ધનો માર્ગ પસંદ કર્યો છે. જ્યારે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. રશિયન ટેન્ક સામાન્ય લોકોને કચડી રહી છે. આ ઉપરાંત મેક્સિકો અને બ્રાઝિલે પણ રશિયાની નિંદા કરતા હુમલાઓ રોકવા કહ્યું છે. આ દરમિયાન પશ્ચિમી દેશોએ ચેતવણી આપી છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. આ બોમ્બથી 44 ટન TNT ઉર્જા નીકળે છે, જે પળવારમાં વિશાળતમ પ્રદેશને તબાહ કરી દેશે. રશિયાના સરકારી મીડિયાનો દાવો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મંત્રણા માટે આમંત્રણ આપ્યો છે. ત્યારે બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનનું રશિયા યુક્રેન યુદ્ધ અંગે પોતાની આખરી પ્રતિક્રિયા આપતા તેમનું વલણ છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હુમલાખોર છે. પુતિને આ યુદ્ધને પસંદ કર્યું છે તથા હવે પુતિન તથા તેમનો દેશ પરિણામો ભોગવવા તૈયાર રહે. બાઇડને આ સાથે ફરી એ વાતનો પુનઃચ્ચાર કર્યો છે કે તેઓ યુક્રેનમાં તેમની સેના મોકલશે નહીં. જો કે રશિયા પર આર્થિક પ્રતિબંધ મૂકવામાં આવશે. યુક્રેનના અનેક વિમાની મથકો રશિયાના સાયબર અટેકને પગલે બંધ કરવાની ફરજ પડી છે. નોંધનીય છે કે રશિયાની સેના હવે યુક્રેનની રાજધાની કીવની અંદર પ્રવેશી ચૂકી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે સામાન્ય નાગરિકોને સેનામાં સામેલ થવા માટે અપીલ પણ કરી છે. તો રશિયાના સૈન્યમાં યુક્રેનના બહારના વિસ્તારમાં આવેલા એક એરબેઝ પર પણ કબજો કરી લીધો છે તેવી માહિતી સામે આવી. સતત હિંસક સ્વરૂપ ધારણ કરી રહેલી આ લડાઈમાં યુક્રેનના મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા છે. રશિયાની નૌકાદળ પણ બ્લેક સીમાં યુક્રેનની ઘેરાબંધી કરી ચૂકી છે. આજે યુક્રેનથી 100 વિદ્યાર્થીઓ ભારત પરત ફરશે. પ્રથમ રેસ્ક્યુ ફ્લાઇટ્સમાં 100 વિદ્યાર્થીઓ આવશે. વિદ્યાર્થીઓને વતન સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને લઈને ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે તમામ પરત ફરશે. તો ભારત સરકાર દ્વારા વિશેષ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી. અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ આજે વતન પરત ફરશે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવાના સરકારના પ્રયાસ. આજે એર ઇન્ડિયાના 4 પ્લેન ભારતથી થશે રવાના. દિલ્હીથી 2 વિમાન ભારતીયોને પરત લેવા માટે જશે. 1 પ્લેન રોમાનિયા, 1 પ્લેન હંગરીમાં જશે અને 1 વિમાન મુંબઈથી રોમાનિયા જશે. ભારત સરકાર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. 4 પ્લેન આજે એર ઇન્ડિયાના રવાના થશે, જેમાં યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ ભારતીય લોકો પરત ફરશે. રશિયાના હુમલાની નિંદા કરીએ છીએ. નાટોએ કહ્યું છે રશિયા યુદ્ધ રોકે અને વાતચીત કરે. યુક્રેનમાં સરકાર બદલવા માંગે છે રશિયા. 100થી વધારે ફાઇટર જેટ એલર્ટ છે. નાટોએ કહ્યું છે કે રશિયાને યુદ્ધ રોકવું જોઈએ. યુક્રેન સેના રશિયા સાથે મજબૂતીથી લડી રહી છે. યુક્રેનને અમે પૂરું સમર્થન આપતા રહીશું. નાટોએ જણાવ્યું છે કે યુક્રેનને જે લડવામાં મદદ ન કરી શક્યા, પરંતુ અત્યારે રશિયા પર નિંદા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુદ્ધ રોકવું જોઈએ. હવે વાત કરીએ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરશે. કોંગ્રેસના ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી આપશે હાજરી. કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઘડશે રણનીતિ.
तो विधानसभा चूंटणी ने लईने कोंग्रेस एक्शन मोडमां छे। कोंग्रेस द्वारा तमाम तैयारी करवामां आवी रही छे। देशभाग रूपे चिंतन शिबिर नुं खास आयोजन द्वारका खाते करवामां आव्युं छे। त्रण दिवसनी चिंतन शिबिरमां आजे राहुल गांधी हाजरी आपवाना छे। राहुल गांधी आजे तमाम नेताओ साथे बैठक करशे, तमामने मार्गदर्शन पूरु पाडशे। राज्यनी मोटी सहकारी संस्था गुजको मासोलमां भ्रष्टाचारना आरोप लाग्या छे। किरीट पटेल, दशरथ पटेल राज्य सरकारने रजूआत करी। बनासकांठाना खोरडा गामे जमीनमां कौभाडना आक्षेपण करवामां आव्या छे। खोरडामां गुजको मासोले खरीदेली जमीनमां 1 કરોડથી વધુના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગાંધીનગરમાં પ્લોટ મકાન ખરીદી 8 કરોડના ખોલા બિલ મૂક્યા છે। ગુજકો માસોલમાં 140 લોકોની નિયમો વિરુદ્ધ ભરતી કર્યાનો પણ આરોપ છે। વારંવારી રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ખાસ કરીને અરજદાર દશરથ પટેલ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા કહી રહ્યા છે, કેટલાક આક્ષેપો કરી રહ્યા છે। હાઈકોર્ટે 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા આદેશ પણ કર્યો છે। તમામ બાબતો માટે રાજ્ય સરકારને રજિસ્ટ્રારને વારંવાર રજૂઆતો કરેલી હતી, એસીબીની અંદર પણ રજૂઆત કરી હતી, સીઆઈડી ક્રાઇમની પણ આ બાબતે કોઈ તપાસ ન કરતો। આજે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આ તમામ જે આક્ષેપો છે, જે ફરિયાદો છે, એની 2 મહિનાની અંદર તપાસ કરવી અને આ જે દલીલો કરી હતી એ શિવાંગ ઝાની એડવોકેટ, એ અરજદાર જે દશરથભાઈ જેઠાભાઈ પટેલ છે, એના ડિરેક્ટર છે, એમના નામે એમને દલીલો કરી હતી। અને જો આની સાચી તપાસ થશે તો આ તમામ ભ્રષ્ટાચાર બહાર આવશે અને ખેડૂતોના પરસેવાની કમાણીના જે કરોડો રૂપિયા છે એ કરોડો રૂપિયા બચશે। ગુજકો માસોલ દ્વારા બનાસકાંઠાના ખોરડા ગામે જે જમીન ખરીદવામાં આવી હતી એ જમીનનો આજે પણ બજાર ભાવ 8 થી 10 લાખ રૂપિયા છે। એ જમીન એક ડિરેક્ટર અમરતભાઈ દેસાઈના સગાઓના નામે જમીન ખરીદી 8 થી 10 લાખ રૂપિયાના ભાવે અને 33 લાખ રૂપિયાના ભાવે એ જમીન ગુજકો માસોલને આપી દેવામાં આવી। આમ આ જમીનની અંદર 1 કરોડથી વધુનું ખરીદનું કૌભાંડ છે। બીજી બાબત કે 6 વર્ષ પહેલાં જ અમદાવાદ ખાતે ગુજકો માસોલનું નવીન મકાન બનાવેલું હતું, આમ છતાં પણ ભ્રષ્ટાચાર કરવાના બદ ઇરાદાથી ગુજકો માસોલ સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે એક ઇલેક્ટ્રોનિક એસ્ટેટની અંદર 15 કરોડ રૂપિયાની અંદર એક નવું પ્લોટ અને મકાન ખરીદવામાં આવ્યા, એની અંદર 7 કરોડથી વધારેનું રિનોવેશન કરવામાં આવ્યું। વાસ્તવમાં નવું ટેન્ડર છે એ રીતે જાહેરાત આપવામાં આવી અને જે જૂનું હયાત મકાન હતું એની અંદર ખોટા બિલો મૂકી અને 8 કરોડ રૂપિયા ખર્ચી દેવામાં આવ્યા। એનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે આજ તારીખ સુધી એ મકાન ગુજકો માસોલના નામે થયું નથી, છતાં પણ એની અંદર 20 થી 22 કરોડ રૂપિયાના જે ખેડૂતોના પૈસા છે એ વાપરી દેવામાં આવ્યા છે, મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। આગળ વાત કરીએ સમાચારોમાં, સાબર ડેરીએ લૂઝ ઘીના ભાવમાં કર્યો છે વધારો। 1 કિલો લૂઝ ઘીના ભાવમાં 13 રૂપિયાનો વધારો થયો છે। ભાવ વધતા 456 રૂપિયા પ્રતિ કિલો મળતું લૂઝ ઘી હવે 470 રૂપિયા પ્રતિ કિલો મળશે। ફેબ્રુઆરીમાં 3જી વખત લૂઝ ઘીના ભાવમાં વધારો કરાયો છે। 10 દિવસના અંતરે 3 વખત ભાવ વધ્યા છે। ફેબ્રુઆરીમાં 3જી વખત લૂઝ ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। 10 દિવસના અંતરમાં 3 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે। પાટણ જિલ્લામાં રાયડાના ભાવમાં વધારો થયો છે। રાયડાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોને રાયડાના 1200 થી 1300 સુધી ભાવ મળ્યા છે। ગત વર્ષે એરંડાના ઓછા ભાવ મળતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું હતું। હાલમાં શરૂઆતમાં જ ભાવમાં ઉછાળો નોંધાયો છે, ગત વર્ષ કરતા સારા ભાવ મળ્યા છે। રાયડાના ભાવ સારા મળતા માર્કેટયાર્ડમાં દરરોજ 3000 જેટલી બોરીની આવક નોંધાઈ રહી છે। હું રાયડો લઈને આવ્યો હતો, બરાબર, હવે રાયડામાં આ સાલે થોડું મજૂરી મળે એવું છે, બરાબર, ગઈ સાલ તો હરખા ઓકળા થયા હતા, ભાવ ઓછા હતા, આ સાલ 1200-1300 રૂપિયાના ભાવ આવશે એટલે થોડો મજૂરી અમારું મળશે, બરાબર। ગત વર્ષે શું ભાવ હતો? ગત વર્ષે 1000 રૂપિયાની આસપાસ હતા, જાડે મોહે ગયા હતા રાયડા, બરાબર, આ વખત 1200 થી 1250ના ભાવ મળે છે। મારો વાવેતર 7 વીઘા કરેલું છે અને આ સાલ ગઈ સાલ કરતો પોષણક્ષમ ભાવ છે એટલે ખેડૂતને નહીં નફો નહીં નુકસાન એ ધોરણે
ચાલે છે. ખર્ચા કેટલા થતા હશે આમાં? ખર્ચા 8-10 ખેડ થાય. યુરિયા ખાતર એક ઠેલી જાય, ડીએપી એક ઠેલી જાય, અને મજૂર ખર્ચ અત્યારે ઊંચું પડે. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રાયડાનું બમ્પર વાવેતર ખેડૂતોએ કર્યું છે. કેમેરામેન કહીશ કે અહીંયા માર્કેટ યાર્ડની અંદર શરૂઆતના તબક્કે જ મોટા સંખ્યાની અંદર ખેડૂતો પોતાનો રાયડાનો માલ અહીંયા વેચવા અર્થે આવી રહ્યા છે. જો ભાવની વાત કરવામાં આવે તો ગત વર્ષે 900-1000 રૂપિયાનો ભાવ રાયડાનો 20 કિલોનો જોવા મળ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે 1200-1300 રૂપિયા હાલ 20 કિલોનો જોવા મળી રહ્યો છે. એટલે કે 250-300 રૂપિયા રાયડાના ભાવ વધારો મળતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેવા પામ્યા છે. એટલે મોટી સંખ્યામાં હાલ તો ખેડૂતો જે રાયડાના છે ઢગે ઢગ અહીંયા ખડકી રહ્યા છે. સાથે વાત કરવામાં આવે તો જિલ્લાની 35,000થી પણ વધુ હેક્ટરની અંદર ખેડૂતોએ વાવેતર કર્યું છે અને હાલમાં જે પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે તેને લઈને ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રેમલ ત્રિવેદી, ઝીમડિયા, પાટણ. આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે, પરંતુ તે પહેલા જોઈએ 2 મિનિટમાં ફટાફટ ખબર. પ્રસ્તુત કરતા તિરુપતિ કોટન સીડ ઓઇલ, મેરે ઓર મેરી ફેમિલી કે લિયે બેસ્ટ. નાટોએ રશિયાના હુમલાની કરી નિંદા, કહ્યું કે રશિયા યુદ્ધ રોકે અને વાતચીત કરે. યુક્રેનમાં સરકાર બદલવા માંગે છે રશિયા. યુક્રેન સેના રશિયા સાથે મજબૂતીથી લડી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા પરિષદ સાથે બેઠક. બેઠકમાં પુતિનને કહ્યું કે યુક્રેન પર કબજો નહીં કરે રશિયા, યુક્રેનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ, યુક્રેનની સેના સત્તા પોતાના હાથમાં લે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી વાતચીત. વાતચીતથી સંકટનું નિવારણ લાવવા માટે કરી અપીલ. સાથે જ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે યુદ્ધ સમાપ્ત થવાની આશાને નકારી છે. યુદ્ધ કે યુક્રેન સરેન્ડર કરે તો વાતચીત શક્ય છે. રશિયાના હુમલાનો દુનિયાભરના દેશોએ વિરોધ કર્યો છે. અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગરી, ફ્રાન્સ, જાપાન, સ્વિટ્ઝરલેન્ડમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. રાષ્ટ્રપતિ પુતિનની પાસ સામે પોતાના જ દેશના લોકો પ્રદર્શન કરતા નજરે પડ્યા. યુદ્ધના કારણે રશિયન ગ્રાન્ડ પ્રિકર્સને કરાઈ રદ. રશિયાના સોચીમાં યોજાવાની હતી રશિયન ગ્રાન્ડ પ્રિકર્સ, ફોર્મ્યુલા વનને લીધો હતો નિર્ણય. યુક્રેન બાદ રશિયાની સેનાએ રોમાનિયા પર કર્યો હુમલો. રોમાનિયાના જહાજ પર રશિયાની સેનાએ હુમલો કર્યો. કાલા સાગરમાં રોમાનિયાના જહાજ પર હુમલો કર્યો. નાટોનો સદસ્ય છે રોમાનિયા. યુક્રેનના વિદેશમંત્રીએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત. ભારતીયોની સુરક્ષા મુદ્દે વાતચીત થઈ. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને જાણકારી આપી. સાથે જ રોમાનિયા બોર્ડર જવા વિદ્યાર્થીનો પહેલો જથ્થો રવાના. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈ આઈએમએનો પ્રધાનમંત્રી મોદીને પત્ર. આઈએમએ ફસાયેલા વિદ્યાર્થીને લાવવા માટે પીએમ મોદીને લખ્યો છે પત્ર. ભારત સરકાર હેલ્પ ડેસ્ક શરૂ કરે તેવી રજૂઆત કરવામાં આવી. ફસાયેલા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરાય તેવી માંગણી કરાઈ. પ્રસ્તુત કરતા તિરુપતિ કોટન સીડ ઓઇલ, મેરે ઓર મેરી ફેમિલી કે લિયે બેસ્ટ. રાજ્યપાલ, આપકા બહોત બહોત સ્વાગત હે. ધન્યવાદ. 2022 પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કયા ખાસ કામ કરવા માંગે છે જેથી કરીને સીઆર પાટીલનું જે 182 સીટનું સપનું છે એ પૂરું થાય? મારા માટે હું કુદર ચિંતાવાળો માણસ નથી. ચારું વિધાનસભાના સંચાલન માટે કયા મોટા પડકારો છે? બંધારણના નિયમોને આધીન રહી અને હું એવા નિર્ણય આપીશ. આપ કેવી રીતે આવનારા સમયમાં યુવાનોની સરકારી નોકરીની અપેક્ષા છે એને પૂરી કરવા જઈ રહ્યા છો? ક્રોસ વોટિંગની શરૂઆત કરનાર પણ બાપુ જ હતા. 2022
ઓફિસ પછી ઈશુદાન ગઢવી પોતાની જાતને ક્યાં જુએ છે? વિધાનસભામાં જુએ છે કે કોઈ ચેનલના સ્ટુડિયોમાં જુએ છે? કોંગ્રેસ શા માટે લોકોની વચ્ચે પોતાની જગ્યા નથી બનાવી રહી? નથી કરી શકતા, અમે તો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓબીસી સમાજ તરફથી વાત કરવામાં આવે તો શું માંગણી છે? કઈ જાતિઓનો આમાં સમાવેશ વધારે થવો જોઈએ? ગુજરાત કી જનતા આમ આદમી પાર્ટી કો વોટ ક્યું કરે? ગુજરાતને આ ફેરી સર્વિસથી સીધા ઔદ્યોગિક દ્રષ્ટિએ શું ફાયદો થશે? વીજ કાપને લઈને શું આશ્વાસન આપવા માંગો છો? ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે, આ અધિકારી રાજની છાપને ભૂસવા માટે ભૂપેન્દ્રભાઈ શું કામ કરી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે રાત નાની ને વેશ જાજા છે, કારણ કે 2022 ઢૂંકડું છે અને 1.5 વર્ષનો સમયગાળો છે અને કરવાનું ઘણું બધું છે. આપ માનતા હોય અને ચેલેન્જીસ માનતા હોય, હું ચેલેન્જીસ નથી માનતો. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે કોને ક્યાં શું કરવું. કયા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી જનતા સામે વોટ માંગશે? ગુજરાતના મહામહિમ રાજ્યપાલ, આપકા બહોત બહોત સ્વાગત હૈ. ધન્યવાદ. 2022 પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કયા ખાસ કામ કરવા માંગે છે જેથી કરીને સીઆર પાટીલનું જે 182 સીટનું સપનું છે એ પૂરું થાય? મારા માટે હું કુદાળ ચિંતાવાળો માણસ નથી. ચારું વિધાનસભાના સંચાલન માટે કયા મોટા પડકારો છે? બંધારણના નિયમોને આધીન રહી અને હું એવા નિર્ણયો આપીશ. આપ કેવી રીતે આવનારા સમયમાં યુવાનોની સરકારી નોકરીની અપેક્ષા છે એને પૂરી કરવા જઈ રહ્યા છો? ક્રોસ વોટિંગની શરૂઆત કરનાર પણ બાપુ જ હતા. 2022 પછી ઈશુદાન ગઢવી પોતાની જાતને ક્યાં જુએ છે? વિધાનસભામાં જુએ છે કે કોઈ ચેનલના સ્ટુડિયોમાં જુએ છે? કોંગ્રેસ શા માટે લોકોની વચ્ચે પોતાની જગ્યા નથી બનાવી રહી? નથી કરી શકતા, અમે તો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓબીસી સમાજ તરફથી વાત કરવામાં આવે તો શું માંગણી છે? કઈ જાતિઓનો આમાં સમાવેશ વધારે થવો જોઈએ? ગુજરાત કી જનતા આમ આદમી પાર્ટી કો વોટ ક્યું કરે? ગુજરાતને આ ફેરી સર્વિસથી સીધા ઔદ્યોગિક દ્રષ્ટિએ શું ફાયદો થશે? વીજ કાપને લઈને શું આશ્વાસન આપવા માંગો છો? ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે, આ અધિકારી રાજની છાપને ભૂસવા માટે ભૂપેન્દ્રભાઈ શું કામ કરી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે રાત નાની ને વેશ જાજા છે, કારણ કે 2022 ઢૂંકડું છે અને 1.5 વર્ષનો સમયગાળો છે અને કરવાનું ઘણું બધું છે. આપ માનતા હોય અને ચેલેન્જીસ માનતા હોય, હું ચેલેન્જીસ નથી માનતો. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે કોને ક્યાં શું કરવું. કયા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી જનતા સામે વોટ માંગશે? જુઓ સંતવાણી રોજ સવારે 5:55 જુઓ સમાચાર ગુજરાત સવારે અને સાંજે 6:55 જુઓ સુરવંદના દરરોજ સવારે 7:25. વેલકમ બેક. આણંદના બોચાસણમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ દરમિયાન અનેક લાભાર્થીઓના નામની જાહેરાત ન થતા હોબાળો થયો. લાભાર્થીઓના નામ યાદીમાં ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. મળતી માહિતી મુજબ ગરીબ કલ્યાણ મેળામાં તમામ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આંકલાવ, બોરસદ, ઉમરેઠના 25 થી વધુ લાભાર્થીઓના નામ જાહેર કરવામાં ન આવ્યા. જિલ્લા ઉદ્યોગ અધિકારીની બેદરકારીના કારણે લોકોને લાભ ન થયો હોવાનો આક્ષેપ થયો છે. અમે 5 વાગ્યાના આવ્યા છે અને અમને સવારે વહેલા ઉઠીને આવ્યા. મારા ઘરમાં પ્રસંગ છે તો અમે હું અહીંયા ટાઈમ કાઢીને આવી છું કે અમને લાભ મળે કંઈ. પણ અહીંયા આવીને અમને અહીંથી જાઓ ત્યાં જાઓ બેન્ડ
રાજકોટના ઉપલેટામાં ગુજરાત કિસાન સભાએ વિરોધ નોંધાવ્યો. મૂડીવાદી બજેટમાં પ્રજાલક્ષી સુધારો કરવાની ગુજરાત કિસાન સંઘે માંગણી કરી છે. કંપનીઓને ટેક્સમાં રાહત અપાય પરંતુ ખેડૂતોને રાહત ન અપાય હોવાનો આક્ષેપ થયો છે. ખેડૂતો અને ગરીબોની રાહતમાં કાપ મુકાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે આજે મોટી સંખ્યામાં લોકોએ બજેટમાં વિરોધ કર્યો અને દેખાવો કર્યા છે. કેન્દ્ર સરકારે બજેટ જે પસાર કર્યું છે, બજેટ સામે રાજ્યવ્યાપી કિસાન બંધુત્વનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ બજેટની અંદર જે ખાસ કરીને કિસાનોના જે રાસાયણિક ખાતરોથી લઈ અને મજદૂરોના મનરેગા જેવા અને રાશનના અનાજના પુરવઠા અને હોસ્પિટલોના તેમજ શિક્ષણોના બજેટોમાં જે ઘટાડો કર્યો છે તે ખરેખર ગરીબ માણસોની સુવિધાઓ ઝૂંટવવાની વાત છે. અને બીજી બાજુ કેન્દ્ર સરકારે મોટી મોટી કંપનીઓના કોર્પોરેટ ટેક્સ જે 18% હતો તે ઘટાડીને 15% કર્યો, જેનાથી હજારો કરોડ રૂપિયાનો ફાયદાઓ આ કંપનીઓને થવાના છે. સાબરકાંઠાના ઈડર નગરપાલિકાના ટાઉન હોલમાં ભાજપ કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનું આયોજન કરાયું. ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને આ પંચાયતનું ખાસ આયોજન કરાયું. ગુજરાતમાં ભાજપની સરકારને 20 વર્ષ પૂર્ણ થયા છે. સરકારે ખેડૂતો માટે કરેલા કાર્ય વિશે તમામને ખાસ માહિતગાર કરવામાં આવ્યા. ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોની માહિતી પણ આપવામાં આવી હતી. કિસાન પંચાયતના નામથી ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં વિધાનસભા વાઈજ કિસાનોની સમસ્યા જાણવી અને ઉકેલ માટે અને સરકારે કરેલા કિસાનો માટેના કામોની વિગતો આપવી એ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા કાર્યક્રમ રાજ્યમાં જે છે એ નિમિત્તે ઈડર ખાતે આજે આ કાર્યક્રમ યોજાયો. કિસાનોને દેશમાં જે રીતે ખેડૂતોને મદદ રહી રહી છે, પહેલી વખત સપોર્ટ પ્રાઇઝ હોય, આકર્ષિત વીમા હોય, જળ સંપત્તિનું વિતરણ હોય, સરળતાથી સુવિધા ખેડૂતોને રહે, ખેડૂત સમૃદ્ધ બને, સલામત બને એના માટેની અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કરી છે એની વિગતો આપવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વ